દેશવ્યાપી લોકડાઉનનો જે ત્રીજો ફેજ છે એનો આજે છેલ્લો દિવસ છે આવતીકાલથી વ્યાપાર ઉદ્યોગ ધંધા ઓફિસેસ અને અન્ય બાબતોમાં કેવી રીતે આગળ વધવું એ બાબતમાં કેન્દ્ર સરકાર દ્વારા ટૂંક સમયમાં ગાઈડલાઇન્સ જાહેર થવાની સંભાવના છે અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મળ્યા બાદ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં આજે સાંજે પાંચ વાગે હાઈ લેવલની કોર કમિટીની મિટિંગ મળશે આજે સાંજે પાંચ વાગે માનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને જે કોર કમિટીની બેઠક થવાની છે એ બેઠકમાં ભારત સરકારની ગાઈડલાઇનનો અભ્યાસ કરીને ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ શહેરો અને મહાનગરોમાં કઈ રીતે આવતીકાલથી આગળ વધવું એ બાબતમાં વિસ્તૃત ચર્ચા વિચારણા सीनियर मंत्रीश्रीओ नायब श्री और सरकार ना उच्च अधिकारी बैठक में परामर्श करती काल थी केवी रीते इकोनॉमी बिजनेस मार्केट ट्रांसपोर्ट ऑफिसेस एने ओपन कर भारत सरकार માર્ગદર્શિકાને અનુસરીને એ બાબતમાં વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને આજે રાત સુધીમાં વ્યવસ્થિત ગાઈડલાઈન ડિટેઇલ્ડ માર્ગદર્શિકા ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે આપને ખબર છે એ રીતે છેલ્લા થોડાક સમયથી માન્ય મુખ્યમંત્રીશ્રી સતત વેપારી મહામંડળો ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન રિટેલર એસોસિએશન સમાજના પ્રબુદ્ધ નાગરિકો સામાજિક જીવન સાથે જોડાયેલા મહાનુભાવો સાથે અને સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે સતત મીટિંગ પરામર્શ અને ફીડબેકના માધ્યમથી આવતીકાલ એટલે કે અઢારમી મેથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓ શહેરો અને મહાનગરોમાં કેવી રીતે બિઝનેસ ઇકોનોમિક પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓફિસેસ અને અન્ય ગતિવિધિઓ ચાલુ કરી શકાય કેન્દ્ર સરકારની બ્રોડ ગાઈડલાઇન્સને અનુસરીને એ બાબતમાં સતત મંત્રણા અને ચર્ચા વિચારણા કરતા હતા અને આજે રાત સુધીમાં ગુજરાત સરકાર દ્વારા ડિટેલ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે રાજ્યમાં અમદાવાદ શહેર સિવાય સંપૂર્ણ રાજ્યમાં ગામડાઓમાં શહેરોમાં આજથી 10 દિવસ સુધી એટલે કે 17મી થી 27મી મે સુધી વિનામૂલ્યે એનએફએસએ અને બીપીએલ ના એવા कुटुंबો કે જેના એનએફએસએમાં સમાવેશ નથી પણ એનએફએસએના ધોરણે એમને પણ મફત અનાજ આપવાનો સરકારશ્રીનો નિર્ણય જે હતો એના અનુસંધાને આજથી રેશન કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે સિસ્ટમેટિક રીતે સાયન્ટિફિક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય એ રીતે વિતરણની કામગીરી આજે સવારે આઠ વાગેથી શરૂ કરવામાં આવી છે સત્તર થી છવ્વીસ તારીખ સુધી છેલ્લા આંકડા પ્રમાણે રેગ્યુલર વિતરણની કામગીરી થવાની છે સત્યાવીસમી એટલે કે અગિયારમા દિવસે મોપઅપ રાઉન્ડના માધ્યમથી જે લોકો રહી ગયા હશે અનિવાર્ય સંજોગોના કારણે એમના માટે નક્કી કરાયેલા દિવસે જો રેશન ન મેળવી શક્યા હોય તો એમને સત્યાવીસમીએ રેશન પૂરું પાડવામાં આવનાર છે એટલે અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં આજે સવારે આઠ વાગ્યાથી સુવ્યવસ્થિત રીતે એનએફએસએ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો કાર્યક્રમ ચાલી રહ્યું છે અત્યાર સુધીમાં આશરે ચાર લાખ જેટલા કુટુંબોએ આ સસ્તા અનાજની દુકાનો ઉપરથી પોતાનું રાશન મેળવ્યું છે એમાં એમને રેગ્યુલર ઘઉં અને ચોખાનો જે જથ્થો મળે છે એ ઉપરાંત એક કિલો ખાંડ એક કિલો મીઠું એક કિલો દાળ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વ્યક્તિ દીઠ વધારાના સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા એ પણ એકી સાથે એક જ વારમાં એમને આપવામાં આવી રહ્યો છે આજે સાત સુધીમાં છથી સાડા છ લાખ જેટલા કુટુંબો આ સસ્તા અનાજની દુકાનો ઉપરથી પોતાનું રાશન મેળવી લેશે એવું અમારું અનુમાન છે આવતીકાલથી અહમદાવાદ શહેરમાં એપીએલ વન એટલે કે મધ્યમ વર્ગીય એપીએલ કુટુંબોને રાશન આપવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે અમદાવાદ શહેરમાં રહેતા એપીએલ એપીએલ વન કાર્ડ ધરાવતા એવા કુટુંબો કે જે પોતાના માટે કુટુંબ માટે દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ચણા અથવા દાળ અને એક કિલો ખાંડ એટલે કે કુલ પંદર કિલો પુરવઠો પરિવાર દીઠ મેળવી શકે છે એવા કુટુંબો કે જેના રેશન કાર્ડનો છેલ્લો આંકડો એક અથવા બે હોય એવા કુટુંબોને આવતીકાલે અમદાવાદ શહેરમાં રેશન મળી શકશે હું એકવાર ફરીથી સ્પષ્ટતા કરી દઉં કે આવતીકાલે અમદાવાદ શહેરમાં જે અનાજનું વિતરણ શરૂ થવાનો છે એ એપીએલ વન કાર્ડ ધરાવતા મધ્યમ વર્ગીય કુટુંબો માટે છે કે જેમને એપ્રિલમાં તેરમીથી વીસમી તારીખની વચ્ચે વિનામૂલ્યે મફતમાં રાજ્ય સરકારે રાશન આપ્યું હતું એ જ રીતે ચાલુ મહિનામાં પણ રાજ્ય સરકારે મધ્યમ વર્ગીય એપીએલ કુટુંબો કે જેની કુલ સંખ્યા એકસઠ લાખ જેટલી થાય છે અને વસ્તીની દૃષ્ટિએ જોવા જઈએ તો લગભગ અઢી કરોડ વસ્તીનો આ એપીએલ વન એકસઠ લાખ કાર્ડમાં સમાવેશ થાય છે તેવાને મે મહિનામાં પણ કુટુંબ દીઠ દસ કિલો ઘઉં ત્રણ કિલો ચોખા એક કિલો ખાંડ અને એક કિલો ચણા અથવા દાળ આપવાની સરકારશ્રી દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રી દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી એનું વિતરણ અહેમદાવાદ શહેરમાં આવતીકાલે શરૂ કરવામાં આવશે પરંતુ એવા કુટુંબો કે જે એપીએલ વન કાર્ડ ધરાવતા હોય અને એના રેશન કાર્ડનો છેલ્લો આંકડો એક અથવા બે હોય એ આવતીકાલે અહેમદાવાદ શહેરની સાડા સાતસો જેટલી સસ્તા અનાજના સરકારી સસ્તા અનાજના દુકાન ઉપરથી પોતાનો જથ્થો મેળવી શકશે એપ્રિલ મહિનામાં એપીએલ વનના લગભગ ચાર લાખ સિત્તેર હજાર જેટલા કુટુંબોએ અમદાવાદ શહેરમાંથી પોતાનું રાશન મેળવ્યો હતો આ વખતે પણ અમારો અનુમાન છે કે અઢારમીથી ત્રેવીસમી મેની વચ્ચે લગભગ સાડા ચાર લાખ જેટલા લોકો આ અનાજ જે વિના મૂલ્યે છે એ વિતરણ વ્યવસ્થાનો લાભ મેળવશે મારો સૌને અનુરોધ છે કે એમના માટે નક્કી કરેલા દિવસે રેશન કાર્ડની દુકાન ઉપર જાય પોતાનું પુરવઠો શાંતિથી મેળવે અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને જ એ દુકાન ઉપર જવાનો આગ્રહ રાખે ગુજરાત સરકાર હાલ પરપ્રાંતિય શ્રમિકો મજૂરોને એમના વતન યુપી બિહાર ઉડિશા મધ્યપ્રદેશ મોકલવા માટેનું એક મોટું કામ કરી રહ્યો છે જિલ્લા તંત્રના મદદથી આ પ્રવાસી આપણે ત્યાં જે પરપ્રાંતિય ભાઈઓ બહેનો છે મજૂરો છે એમને એમના વતન એકવાર પહોંચાડવા માટે આ એક આખી વ્યવસ્થા ગુજરાતમાં કરવામાં આવી છે સોળમીએ મધ્યરાત્રિ સુધીમાં એટલે ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી કુલ ચારસો સુડતાલીસ ટ્રેનો ફોર ફોર્ટી સેવન ટ્રેન ચલાવવામાં આવી હતી આ ચારસો સુડતાલીસ ટ્રેનોના માધ્યમથી છ લાખ છવ્વીસ હજાર જેટલા પરપ્રાંતિય શ્રમિકોને એમના વતનમાં મોકલવામાં આવ્યા છે જે ટ્રેનો ગઈકાલે રાત સુધીમાં ચલાવવામાં આવી છે જેની કુલ સંખ્યા ચારસો સુડતાલીસ થવા જાય છે તે પૈકી ઉત્તર પ્રદેશ જવા માટેની ત્રણસો પંદર એટલે કે થ્રી ફિફ્ટીન ટ્રેન બિહાર જવા માટેની છેતાલીસ એટલે ફોર્ટી સિક્સ ટ્રેન ઓડિશા જવા માટેની અડત્રીસ એટલે કે થર્ટી એટ ટ્રેન મધ્યપ્રદેશ જવા માટેની ત્રેવીસ એટલે ટ્વેન્ટી થ્રી ટ્રેન્સ ઝારખંડ જવા માટેની બાર એટલે કે ટ્વેલ્વ ટ્રેન્સ છત્તીસગઢ જવા માટેની છ ઉત્તરાખંડ જવા માટેની ચાર અને મહારાષ્ટ્ર રાજસ્થાન અને મણિપુર જવા માટેની એક એક ટ્રેન એમ કુલ ચારસો સુડતાલીસ ટ્રેન અલગ અલગ રાજ્યોમાં જવા માટે ગઈકાલે રાત સુધીમાં રવાના થઈ છે આજે બીજી ઓગણત્રીસ એટલે કે ટ્વેન્ટી નાઇન ટ્રેન્સ ચલાવવાનું આયોજન છે અને આ ટ્વેન્ટી નાઇન ટ્રેન્સના માધ્યમથી બીજા વધારાના છેતાલીસ હજાર પરપ્રાંતિય શ્રમિકો અને મજૂરોને એમના વતન સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ છે આજે જે ઓગણત્રીસ ટ્રેનો ચાલવાની છે તે પૈકી ઉત્તર પ્રદેશ જવા માટેની ઓગણીસ ટ્રેન બિહાર જવા માટેની પાંચ ટ્રેન ઝારખંડ જવા માટેની બે ટ્રેન અને છત્તીસગઢ ઓડિશા અને ઉત્તરાખંડ જવા માટેની એક એક ટ્રેન રવાના થશે એમ યુપીની ઓગણીસ બિહારની પાંચ ઝારખંડની બે અને છત્તીસગઢ ઓડિશા અને ઉત્તરાખંડની એક એક ટ્રેન એમ કુલ ઓગણત્રીસ ટ્રેન આજે મધ્યરાત્રિ સુધીમાં ગુજરાતમાંથી અલગ અલગ રાજ્યોમાં જવા માટે રવાના થશે અને આજે જે ઓગણત્રીસ ટ્રેન ચાલવાની છે એના માધ્યમથી વધારાના છેતાલીસ હજાર પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનોને એમના વતન સુધી પહોંચાડવામાં આવશે એમ ગઈકાલે રાત સુધીના ચારસો સુડતાલીસ ટ્રેનોના માધ્યમથી છ લાખ છવ્વીસ હજાર અને આજે મધ્યરાત્રિ સુધીમાં ઓગણત્રીસ ટ્રેનના માધ્યમથી બીજા વધારાના છેતાલીસ હજાર એમ કુલ આજ મધ્યરાત્રિ સુધીમાં છ લાખ બોતેર હજાર એટલે આશરે પોણા સાત લાખ જેટલા પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનોને એમના વતનમાં માનભેર સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પહોંચાડવા માટેની તમામ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ છે એમાંય વિશેષ કરીને કલેક્ટર અમદાવાદ કલેક્ટર સુરત કલેક્ટર વડોદરા અને કલેક્ટર રાજકોટ આ ચાર જિલ્લાના કલેક્ટરો દ્વારા અને એમના નેતૃત્વમાં અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટની સમગ્ર ટીમ કે જેમાં મ્યુનિસિપલ કમિશનર પોલીસ કમિશનર એસપી અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા સિનિયર સેક્રેટરી રેન્કના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે એમના દ્વારા પરપ્રાંતિય શ્રમિકો મજૂરો ભાઈઓ બહેનોને ખૂબ જ સારી રીતે એમના વતન સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલ છે હું આપને એકવાર ફરીથી કહી દઉં કે બીજી મેના દિવસે માત્ર બે ટ્રેનો શરૂ થઈ હતી અને આ બે ટ્રેનથી લઈને આજ સુધીનો જો આપણો જે સફર છે લગભગ આશરે પંદરેક દિવસમાં પંદરેક દિવસમાં પોણા સાત લાખ પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનોને સારી રીતે સુવ્યવસ્થિત રીતે ટ્રેનોના માધ્યમથી એમના વતનમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે આ એક મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો કેમ કે પરપ્રાંતિય મજૂરો શ્રમિકો ભાઈઓ બહેનો છે એમની પણ ભાવનાઓ છે અને એ પોતાના વતનમાં આ મહામારીના સમય દરમિયાન એકવાર જઈને પોતાના કુટુંબીજનોને માતા પિતાને ભાઈ બહેનને મળવા માટે ઉત્સુક છે ત્યારે જે તે વખતે આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના સભર નિર્ણય લીધો હતો કે જ્યાં સુધી રાજ્યના રાજ્યમાં પોતાની રોજીરોટી માટે આવતા અને રાજ્યમાં રોજગારી મેળવીને એમના કુટુંબનું ગુજરાન કરતા કોઈ પણ પરપ્રાંતિય ભાઈ અને બહેન જે શ્રમિક છે એમના વતનમાં જવાની ઈચ્છા ધરાવશે કેમકે આ લોકો એકવાર પોતાના વતનમાં જઈને અસ્વસ્થ થવા માંગે છે ત્યાં સુધી રાજ્ય સરકાર વધુમાં વધુ ટ્રેનો ચલાવીને આ પરપ્રાંતિય શ્રમિકો ભાઈઓ અને બહેનોને એમના વતનમાં મોકલવા માટેની તમામ કાર્યવાહી કરશે અત્યારે જિલ્લા તંત્ર કોરોના સામેની લડાઈમાં આરોગ્યની દૃષ્ટિએ એપીએલ બીપીએલ અંત્યોદય પરિવારોને અન્ન વિતરણની દૃષ્ટિએ અને જે શ્રમિકોનું પરિવહન થાય છે એ એ સહિતની ઘણી બધી કામગીરીમાં જ્યારે આપણું આખું જિલ્લા તંત્ર ચોવીસ કલાક ખડેપાગે કામ કરતો હોય એ બધાની વચ્ચે આવી સારી વ્યવસ્થા કરીને ભારતમાંથી સૌથી વધારે જે પરપ્રાંતિય શ્રમિકો મજૂરોને સન્માનજનક રીતે એમના વતનમાં મોકલવાની વ્યવસ્થા કોઈ રાજ્ય કરી હોય તો એ આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય કરી છે જેનું આપણે ગૌરવ અને સંતોષ પણ લઈ શકીએ છીએ સુજલામ સુફલામ જલ અભિયાન એક ઉનાળાના સમયમાં ચેક ડેમ તળાવ રિઝર્વાયર અને નાની મોટી નદીઓને યાંત્રિક રીતે અથવા મજૂરોના માધ્યમથી ઊંડું કરવા માટેની એક મહત્વની યોજના છે પહેલી મે બે હજાર અઢારના દિવસે ગુજરાત સ્થાપના દિવ દિવસના દિવસે વર્ષ બે હજાર અઢારમાં ભરૂચ ખાતે આ સુજલામ સુફલામ જલ અભિયાનનો પહેલો સંસ્કરણ મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતું ત્યારે મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે આ સુજલામ સુફલામ જલ અભિયાન કાર્યક્રમ સતત ત્રણ દિવસ સુધી ચાલવાનો છે છેલ્લા બે વર્ષમાં સુજલામ સુફલામ જલ અભિયાનમાં જે કામગીરી થઈ છે એમાં સાડા ત્રેવીસ હજાર લાખ ઘન ફૂટ વધારાનું પાણીનો સંગ્રહ થઈ શકે એવી રીતે સુંદર કામગીરી દરેક જિલ્લામાં દરેક શહેરમાં અને દરેક મહાનગરમાં કરવામાં આવેલ છે ચાલુ વર્ષે પણ વીસમી એપ્રિલે આ કાર્યક્રમનું શરૂઆત થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં સુજલામ સુફલામ જલ અભિયાનના થર્ડ એડિશનમાં કુલ નવસો સોળ કામો અત્યાર સુધીમાં પૂરા થયા છે ચાર હજાર છસો અઠ્યાસી કામો હાલ પ્રગતિ હેઠળ છે આ જે કામો થાય છે એના ઉપર જેસીબી અને હિટાચીનો પણ ઉપયોગ કરવામાં આવે છે એટલે કે અમુક કામો યાંત્રિક રીતે કરવામાં આવે છે એવા લગભગ ચૌદ હજાર સાતસો છોત્તેર જેસીબી અને હિટાચીનો ઉપયોગ અત્યાર સુધી સુજલામ સુફલામ જલ અભિયાન કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલ છે એ જ રીતે જે માટી નીકળે એ ખૂબ જ ફળદ્રુપ અને સારી માટી હોય છે એ ખેડૂતને વિનામૂલ્ય આપવામાં આવે છે એમના ખેતરમાં ટોપ સોઇલ તરીકે આ માટીનો ઉપયોગ થઈ શકે છે અને સાથોસાથ વિનામૂલ્યે એનો બીજો પણ ઉપયોગ થઈ શકે છે રોડ રસ્તા બનાવવામાં લેવલિંગ કરવામાં એમાં ટ્રેક્ટર અને ડમ્પરનો કુલ ઉપયોગ તેરપન હજાર એકસો ચોસઠ ટ્રેક્ટર અને ડમ્પરનો પણ ઉપયોગ અત્યાર સુધી આ માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે સુજલામ સુફલામ જલ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ છે એમ જેસીબી હિટાચી અને ટ્રેક્ટર ડમ્પર આ બંને ફિગરનો સરવાળો કરીએ તો લગભગ સડસઠ હજાર નવસો ચાલીસ યાંત્રિક સાધનોના મદદથી આ સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી કરવામાં આવેલ છે સાથોસાથ આ જ કાર્યક્રમોમાં નાની નદીઓ હોય નાના ચેકડેમ હોય એમાં મનરેગા અંતર્ગત પણ કામો થાય છે એટલે કે શ્રમિકો આવીને મજૂરી કરીને ત્યાં ખોદકામ કરે છે અને માટીને પછી પહાડ ઉપર અથવા ખેડૂતને લઈ જવા દેવા આવે છે એમાં અત્યાર સુધીમાં સુજરામ સુખલામ જલ અભિયાન અંતર્ગત કુલ લગભગ લાખ લાખ અને પચાસ હજાર જેટલા માનવ દિનનું નિર્માણ અત્યાર સુધીમાં થયું છે અને આ સમગ્ર કામગીરીથી આ રાજ્યમાં ચાલુ વર્ષે વધારાના તોતેર લાખ અને સાઈઠ હજાર ક્યુબિક મીટર જળ સંગ્રહ કરવામાં આવેલ છે જ્યારે ની શરૂઆત થશે અને ગુજરાતમાં ઈશ્વરની કૃપાથી સારી રીતે વરસાદ થશે ત્યારે આ એડિશનલ જે સ્ટોરેજ ક્રિએટ કરવામાં આવેલ છે એનાથી રાજ્યના ખેડૂતોને ઘણો બધો લાભ થવાનો છે ધન્યવાદ